वडोदरा महानगरपालिकाना सात गामना कर्मचारीओए रामधुन करी विरोध नोंधाव्यो छे। महानगरपालिकाना सात गामना कर्मचारीओ रामधुन करी विरोध करी रह्या छे, जेमां भायली, सेवासी, उंडेरा तेमज करोड़िया, बिल, वेमाली, वडदला गामना कर्मचारीओए विरोध कर्यो छे। महानगरपालिका द्वारा दहाड़िया तरीके ऑर्डर आपवामां आव्यो हतो। 300 जेटला कर्मचारीओ पश्चिम झोननी कचेरी खाते विरोध करी रह्या छे। पालिकामां समावेश थयेल कर्मचारीओने जे रीते ऑर्डर आपवामां आव्यो छे, ते ज रीते आ तमाम सात गामोना कर्मचारीओने ऑर्डर आपवामां आवे तेवी कर्मचारीओ द्वारा मांग करवामां आवी छे, जेने लईने ज तेओ द्वारा विरोध करवामां आवी रह्यो छे। ફરજ બજાવું છું, વોર્ડ નંબર 2-11 ખાતે ફરજ બજાવી છું। હવે ગતરોજ અચાનક જ દાળિયા તરીકેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં સફાઈ કર્મચારીઓને દાળિયા તરીકે લેવામાં આવ્યા છે। અમે મુખ્ય ટોટલ 7 ગામના કર્મચારીઓ છે, જેનો સમાવેશ તારીખ 18/6/2020 રોજ કરવામાં આવ્યો હતો। હવે આ જે 7 ગામના કર્મચારીઓ છે, એમને જે કાયમી હક મળવો જોઈએ અથવા અગાઉ જે પંચાયતોને અહીંયા જે વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, એમને એક ઓર્ડર કરવામાં આવ્યો હતો। એ પ્રમાણેનો ઓર્ડર અમારે મુખ્યત્વે માંગ છે, પરંતુ વડોદરા મહાનગરના સત્તાધિકારીઓએ અચાનક જ એક દહાડિયા તરીકે એટલે એક મજૂર તરીકેનો ઠરાવ કરી અમારો એક ઓર્ડર કરવામાં આવ્યો છે, જે તદ્દન ગેરવાજબી છે અને ખોટો છે, જેના વિરોધમાં અમે હાલ 7-7 ગામના કર્મચારીઓ એકત્ર થયા છે અને વિરોધ કરીએ છીએ। અને અમારી મુખ્યત્વે માંગ એ છે કે આ જે ઓર્ડર છે એને તાત્કાલિક અસરથી કેન્સલ કરવામાં આવે અને રદ કરવામાં આવે, અને અગાઉ જે ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પ્રમાણે અમારો ઓર્ડર આપવામાં આવે એ અમારી મુખ્યત્વે માંગ છે। જો અમારી માંગ આ સ્વીકારવામાં નહીં આવે તો અમારી જાણકારી મુજબ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા ખાતે પધારી રહ્યા છે, તો અમે આ મોરચો લઈ એમની પાસે રજૂઆત કરવામાં જઈશું અને અન્યાય જે અમને અન્યાય થયો છે એની ન્યાય મળે એવી માંગણી કરીશું।